વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપણે છેલ્લો પ્રશ્ન આરો ચાલતો તો ગરીબી ઘટાડવાના ઉપાયો ચલો ગરીબી ઘટાડવાના ઉપાયની અંદર ટોટલ દસ મુદ્દા છે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે સાત મુદ્દાની સમજણ આપી કેટલા મુદ્દાની સમજણ આપી સાત મુદ્દાની તો પહેલો મુદ્દો કયો હતો તો પહેલો મુદ્દો છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી પહેલાં મુદ્દાનું નામ શું હતું ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી તો જુઓ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવાથી શું ફાયદો થાય કેવી રીતે ઉત્પાદકતા વધારાય એ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ફરી એક વખત ધ્યાન આપજો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી તો એની અંદર લખવાનું ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારવામાં આવે તો આવક વધે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવામાં આવે તો આવક વધે આવક વધવાથી ગરીબી ઘટાડી શકાય બીજું આ માટે શું કરવાનું તો આ માટે ખેડૂતોને ચલો એ માટે જાહેર કાર્યક્રમો દ્વારા જુઓ ખેતીમાં બધું સુધારવાનું એક તો સુધારેલી ટેકનોલોજી લાવવાની પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિ નિપજકો નિપજકો માટે કાલે કીધું હતું જરૂરી સાધનો સુધારેલી માળખાકીય સેવાઓ ઉત્પાદન પૂરતા ભાવો બજારો કૃષિ સંશોધનની માહિતી આ બધું ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો કરવા જોઈએ જો ખેતીમાં સુધારેલી ટેકનોલોજી લાવવાની પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ખેતી માટે જરૂરી એવા સાધનો માળખાકીય સેવાઓ ઉત્પાદન પૂરતા ભાવો બજારો કૃષિ સંશોધન આવી માહિતી જો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોની આવક વધે આવક વધવાથી ગરીબી ઘટે હવે વિદ્યાર્થી મિત્રો બીજા મુદ્દાનું નામ હતું નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ તો લખવાનું ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કુલ રોજગારી એમાં નાના ગૃહ ઉદ્યોગનો ફાળો મોટો છે તો ભારતની અંદર રાષ્ટ્રીય હક વધારવા દેશમાં રોજગારી વધારવા કયા ઉદ્યોગનો ફાળો મહત્ત્વનો નાના અને ગૃહ ઉદ્યોગનો ફાળો મહત્ત્વનો એટલા માટે નાના ગૃહ ઉદ્યોગનો વિકાસ કરવામાં આવે એમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ થાય તો અહીંયા કયા ઉદ્યોગને મહત્ત્વ આપવાની વાત છે નાના ગૃહ ઉદ્યોગ એનો વિકાસ કરવામાં આવે એમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા ઉપર ગરીબી નાબૂદ થાય હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા મુદ્દાનું નામ હતું અસંગઠિત ક્ષેત્રનો વિકાસ જો સંગઠિત ક્ષેત્ર એટલે સરકારી ક્ષેત્ર અસંગઠિત એટલે અહીંયા ખાનગી ક્ષેત્રના વિકાસને મહત્ત્વ આપ્યું તો એટલા માટે લખવાનું અસંગઠિત ક્ષેત્રમાં કોણ આવે તો અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચવાવાળા બાંધકામ ક્ષેત્રના મજૂર ખેતમજૂરો હાથ લારી ચલાવનાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અસંગઠિત ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ કર્યો તો શાકભાજી વેચવાવાળા બાંધકામ ક્ષેત્રના મજૂરો ખેતમજૂરો હાથ લારી ચલાવનાર વગેરેનો એમાં સમાવેશ થાય નંબર બે આવા પ્રાઇવેટવાળા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કામદારોની સ્થિતિ સુધારવા એક સંસ્થા છે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી કામની સાથે જીવન વીમો સ્વાસ્થ્ય એટલે આરોગ્ય વૃદ્ધાવસ્થામાં પેન્શન સામાજિક સુરક્ષા આ બધું પૂરી પાડવાની ભલામણ કરાઈ અને ત્રીજું નાના સીમાન ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા ધિરાણની સગવડની પણ ભલામણ કરે તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપો અસંગઠિત ક્ષેત્રના વિકાસમાં કોનો કોનો સમાવેશ થાય તો અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચવાવાળા બાંધકામ ક્ષેત્રના મજૂર ખેતમજૂર હાથ લારી ચલાવનાર વર્ગ આનો સમાવેશ થાય આ પ્રાઇવેટવાળા વ્યક્તિ માટે શું કરવાનું તો ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હોય એવા કામદારોની સ્થિતિ સુધારવા એક સંસ્થા છે રાષ્ટ્રીય આયોગ એ કામ શું કરે તો કામના કલાકો કામની પરિસ્થિતિ નક્કી કરે કામની સાથે જીવન વીમો સ્વાસ્થ્ય એટલે આરોગ્ય વૃદ્ધાવસ્થામાં પેન્શન આવી સામાજિક સુરક્ષા પૂરી પાડવાની ભલામણ કરે ત્રીજો નાના સીમાન ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા ધિરાણની સગવડની પણ ભલામણ કરી નાના સીમાન ખેડૂતને ખેતી માટે પાણીની વ્યવસ્થા આપવાની ધિરાણ એટલે લોનની સગવડ આપવાની આખા ટોપિકમાં ખાનગી ક્ષેત્રવાળા વ્યક્તિની વાત કરી ખાનગી ક્ષેત્રની પરિસ્થિતિ ખાનગી ક્ષેત્રના વ્યક્તિની પરિસ્થિતિ જો સુધારવામાં આવે તેમની આવક વધે આવક વધવાથી ગરીબી દૂર થાય હવે વિદ્યાર્થી મિત્રો ચોથા મુદ્દાનું નામ છે યોગ્ય કર નીતિનો ઉપયોગ યોગ્ય કર નીતિ તો કોના ઉપર ટેક્સ વધુ નાખવો કોના ઉપર ઓછો રાખવો જુઓ અર્થતંત્રમાં આવકની અસમાનતા ગરીબી આ ઘટે એ માટે આવકની પુનઃ વેચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે તો જુઓ દેશની અંદર આવકની અસમાનતા ઘટે ગરીબી ઘટે એ માટે શું કરવાનું આવકની પુનઃ વેચણી કોના દ્વારા સરકાર દ્વારા યોગ્ય કરનીતિનો ઉપયોગ કરવામાં આવે નંબર બે ધનિક વર્ગ જેમની કરવેરો ભરવાની શક્તિ વધારે છે એમની પાસેથી વધુ કર વસૂલ કરવામાં આવે ગરીબ વર્ગ એને ઓછો કરવેરો ભરવો પડે એ માટે કરવેરામાં રાહત આપવામાં આવે તો જુઓ ધનિક વર્ગ એનો કરવેરો ભરવાની શક્તિ વધારે છે એટલે ધનિક ઉપર વધુ પ્રમાણમાં કરવેરો વસૂલ કરવામાં આવે ગરીબ વર્ગને ઓછો કરવેરો ભરવો પડે કરવેરામાં રાહત આપે આવું કરવાથી ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિ સુધરી જાય અને આવકની અસમાનતા ઘટી જાય તો ગરીબી ઘટે હવે વિદ્યાર્થી મિત્રો મુદ્દાનું નામ હતું માનવ મૂડી રોકાણમાં વધારો માનવ મૂડી રોકાણમાં વધારો તો લખવાનું વિકસિત રાષ્ટ્રો માનવ ક્ષમતાઓના વિકાસ માટે અહીંયા શબ્દ છે શિક્ષણ આરોગ્ય કૌશલ્યવર્ધન વગેરેના મૂડીરો વગેરે પાછળ મૂડીરોકાણ કરવામાં આવે તો બેકારીનું પ્રમાણ ઓછું જોવા મળે બેકારી ઓછી થઈ જાય તો એના લીધે ગરીબી પણ ઓછી જોવા મળે એ માટે શું કરવું તો સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર જો આ જ્યાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય ત્યાં કામદારોને રોજગારી માટેના વધુ વિકલ્પો મળે રોજગારી કરવાની વધુ પસંદગી મળે આવું થવાતી વ્યક્તિના કૌશલ્યતાની સાથે કામદારોની ઉત્પાદકતા વધે ઊંચા વેતન વેતન એટલે પગાર અને જ્યાં ઊંચા પગાર મળી જાય એટલા આવક વધે આવક વધવાથી ગરીબી ઘટે તો ફરી ધ્યાન આપો માનવ મૂડી રોકાણમાં વધારો તો વિકસિત રાષ્ટ્રો માનવીની ક્ષમતા વધે એ માટે કઈ તરફ તો શિક્ષણ આરોગ્ય વ્યક્તિની કૌશલ્યતા વધે એની પાછળ રોકાણ કરવામાં આવે તો બેકારી ઓછી થાય ગરીબીમાં પણ ઘટાડો થાય આ માટે શિક્ષણનું પ્રમાણ ઊંચું રાખવામાં આવે તો કામદારોને રોજગારીના વધુ વિકલ્પો પ્રાપ્ત થાય રોજગારીની વધુ પસંદગીઓ પૂરી થાય આવું કરવાથી વ્યક્તિની કૌશલ્યતાની સાથે કામદારોની ઉત્પાદકતા વધે કામદારોની ઉત્પાદકતા વધવાથી ઊંચા વેતન ઊંચા પગારો પ્રાપ્ત થાય અને જ્યાં પગાર પ્રાપ્ત થાય ત્યાં આવક વધે આવક વધવાથી ગરીબી ઘટે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ તો કોને વ્યાજબી કિંમતે વસ્તુ આપવાની તો લખવાનું ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે રાહતના દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ જેથી ગરીબીમાં ઘટાડો કરી શકાય તો એક નંબરમાં શું કીધું ગરીબ કુટુંબને ગરીબ કુટુંબોને પૂરતા પ્રમાણમાં પોષણ સમાહાર ખાદ્ય સુરક્ષા આ બધું પ્રાપ્ત થાય એ માટે રાહતના દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ અને ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો ગરીબીમાં ઘટાડો કરી શકાય નંબર બે ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા માટેના કાર્યક્રમનું નામ છે જાહેર વિતરણ વ્યવસ્થા એનું નામ છે સસ્તા અનાજની દુકાનો આ કઈ જગ્યાએ શરૂ કરવાની ગ્રામીણ એટલે કે ગામડામાં શહેરોમાં શરૂ કરવી જેથી ગામડાના ગરીબોને શહેરના ગરીબોને સસ્તા ભાવે અનાજ મળે તો ગરીબી ગરીબ લોકો વસ્તુ ખરીદી શકે અને એમના માટે પાયાની જીવન જરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત થાય અને ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એની ગરીબીમાં ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ તો લખવાનું ગરીબ કુટુંબને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર એટલે ખોરાક મળે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે ગરીબને રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જેથી ગરીબીમાં ઘટાડો થાય અને ગરીબોને અનાજ આપવા માટેના કાર્યક્રમનું નામ શું જાહેર વિતરણ વ્યવસ્થા બીજું નામ સસ્તા અનાજની દુકાનો ગ્રામીણ શહેરી ગરીબો આવી વસ્તુ ત્યાંથી ખરીદી શકે ઓછા ભાવમાં આવી જરૂરિયાતવાળી વસ્તુ પ્રાપ્ત થાય તો એમની ગરીબીમાં ઘટાડો થાય હવે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે કીધું હતું સાતમો મુદ્દો મોસ્ટ આઈએમપી છે ધ્યાન આપજો એનું નામ છે રોજગારલક્ષી કાર્યક્રમો રોજગારલક્ષી કાર્યક્રમની અંદર આની અંદર આપણે ત્રણ ટૂંકના જ ભણીશું એક રોજગારલક્ષી કાર્યક્રમની ટૂંકના જ ભણીશું એક આ ભણીશું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈઆરડી તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈઆરડી આપણે પહેલી ટૂંકણ જ ભણીશું બીજું રોજગારલક્ષી કાર્યક્રમ ભણીશું અને ત્રીજા પેરેગ્રાફમાં સવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એસ એ આપણે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો આપણી ટૂંકણ અવસર સ્ટાર્ટ કરીએ છીએ એનું નામ છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈ આરડીપી ચલો પહેલું આઈઆરડી કાર્યક્રમ ક્યાં શરૂ કર્યો તો ગ્રામ ગામડાની અંદર કોના માટે ગરીબો માટે કોના દ્વારા વિવિધ એજન્સીઓ દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે બીજું આ કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો આ પૂછાશે વિકલ્પમાં તો બીજી ઓક્ટોમ્બર ઓગણીસો એંસીમાં કાર્યક્રમનું નામ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈઆરડી શરૂ કરવામાં આવ્યો ત્રીજું આઈઆરડી પીનો મેન હેતુ કયો તો ગરીબ પરિવારોને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું જેથી ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે અને ચોથું નાના સીમાન ખેડૂત ખેતમજૂર ગામડાના કારીગરોનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો ચાર મુદ્દા હતા એટલે પહેલી ટૂંકનો જ કઈ છે આઈઆરડી પી ગુજરાતી નામ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ તો લખવાનું આ કાર્યક્રમ છઠ્ઠી યોજનામાં ગામડામાં ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો બીજું આઈઆરડી કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો બીજી ઓક્ટોમ્બર ઓગણીસો એંસીના રોજ આ કાર્યક્રમ શરૂ થયો આઈઆરડી પીનો મેન હેતુ કયો તો ગરીબ પરિવારોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવું જેથી ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત થાય અને છેલ્લા નાના સીમાન ખેડૂતો ખેતમજૂરો ગામડાના કારીગરો આ બધાને મદદરૂપ થવાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે આઈઆરડી પી કાર્યક્રમ પૂરો થયો હવે વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમનું નામ છે એના જ મુદ્દામાં સ્વરોજગારી માટેના કાર્યક્રમો તો સ્વરોજગારી માટેના કાર્યક્રમો છના નામ લખવાથી બે ગુણનો પ્રશ્ન પૂછી શકાય કાલે આપણે કીધું હતું પહેલો કાર્યક્રમ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એનો મતલબ આઈ આરડીપી બીજો કાર્યક્રમ છે સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ ચલો સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ આપતા કાર્યક્રમનું નામ છે ટીઆર વાય એસ ઇ એમ જમ્પ પછી ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકો એના વિકાસનો કાર્યક્રમ એનું નામ છે ડી ડબલ્યુ સી આર એ પછી દસ લાખ કૂવાઓની યોજના એટલે કે એમ ડબલ્યુ એસ પછી જે ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલકિટ ટૂલકીટનો મતલબ સાધનો પૂરા પાડવાનો કાર્યક્રમ એનું નામ એસ આઈ ટી આર એ અને છેલ્લે છે ગંગા કલ્યાણ યોજના જી કે વાય તો વિદ્યાર્થી મિત્રો સ્વરોજગારી માટેના કાર્યક્રમો કેટલા તો પહેલું સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈઆરડી ગામડાના યુવાનોને સ્વરોજગાર માટેની તાલીમ આપતો કાર્યક્રમ એનું નામ ટ્રાયજમ ટી આર વાય એસ ઇ એમ ત્રીજું ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકો એના વિકાસ માટેનો કાર્યક્રમ એનું નામ ડી ડબલ્યુ સી આર એ પછી આ મોટો કાર્યક્રમ જોડે લઈ લેશું ગામડાના કારીગરોને જરૂરી સાધનો પૂરા પાડવાનો કાર્યક્રમ એનું નામ એસ આઈ ટી આર એ પછી લખવાનું ગંગા કલ્યાણ યોજના એનો મતલબ જી કે વાય અને છેલ્લે દસ લાખ કુવાઓની યોજના એમ ડબલ્યુ એસ ઉપર આ કાર્યક્રમ આઈઆરડી પી હતો બીજું આ સ્વરોજગારી માટેનો કાર્યક્રમ અને આ બધા જ કાર્યક્રમને ભેગા કર્યા એટલે આપણી નવી એક ટૂંકના જ થશે ટૂંકનાનું નામ બોલું છું સવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એસ જી એસ વાય આ ટૂંકનો સ્ટાર્ટ એનો નંબર એક ચલો એસજીએસવાય કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો પહેલી એપ્રિલ ઓગણીસો નવ્વાણુંમાં આઈઆરડી પીની અંદર સંકળાયેલી અન્ય યોજનાઓ અન્ય યોજના એટલે ઉપરના સાથે સાત કાર્યક્રમને ભેગા કરીને કાર્યક્રમનું નામ સવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના શરૂ કરવામાં આવી નંબર લખવાનો આ યોજનાની અંદર ગામડામાં ટચુકડા ઉદ્યોગોનો વિકાસ સ્વસહાય જૂથોને માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ ઉત્પાદિત વસ્તુઓનું બજાર ગામડાની અંદર ગરીબોને આવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકનાનું નામ લખવાનું સુ સવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એચજી એસ વાય તો લખવાનું એચ વાય કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો પહેલી એપ્રિલ ઓગણીસો નવ્વાણુંના રોજ આઈઆરડી સાથે સંકળાયેલી આ યોજનાને ભેગી કરી અને ઉપરના છ કાર્યક્રમને જોડી દીધા અને આ કાર્યક્રમ શરૂ કર્યો આ કાર્યક્રમની અંદર ગામડામાં ઢચુકડા ઉદ્યોગોનો વિકાસ સ્વસહાય જૂથને જૂથોને માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ વસ્તુ ઉત્પન્ન થાય એ માટેનું બજાર આવી સુવિધાઓ ગામડાની અંદર ગરીબ લોકોને પૂરી પાડવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ નવો ટોપિક એનું નામ છે વેતન રોજગારીનો કાર્યક્રમ પહેલો સ્વરોજગારીનો કાર્યક્રમ હતો સાતમા મુદ્દામાં અહીંયા આપ્યું વેતન રોજગારીનો કાર્યક્રમ સાતમા મુદ્દાની અંદર બીજો મુદ્દો પહેલો સ્વરોજગારી હતો હવે કયો આયા વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ તો અહીંયા નંબર આપે એ પ્રમાણે ધ્યાન આપવાનું છે આ કાર્યક્રમમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુ આયામી ઉદ્દેશ ધરાવે નંબર બે વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક ગરીબો હતા એમ જેમની પાસે ભૌતિક શ્રમ શ્રમ એટલે મહેનત સિવાય આવકનું કોઈ સાધન નહોતું એના માટે આ કાર્યક્રમ ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી થતી એ લોકોને પૂરી પાડવા માટેનો કાર્યક્રમ પૂર દુષ્કાળ અછત કુદરતી આપત્તિ દરમિયાન રોજગારી પૂરી પાડે છે આ કાર્યક્રમની અંદર ગામડામાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે કાર્યક્રમમાં શ્રમિકને વેતન પ્રાપ્ત થાય વેતન એટલે પ્રગાર પ્રાપ્ત થાય એવો પ્રયાસ આ પૂછાશે એક માગના પ્રશ્નમાં વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બે એકનું નામ જવાહર રોજગાર યોજના જે આર વાય અને બીજું રોજગારીની બાહેધરી યોજના ઇએસ એનો સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો બીજા કાર્યક્રમમાં ધ્યાન આપજો એનું નામ છે વેતન રોજગારીનો કાર્યક્રમ તો લખવાનો આ કાર્યક્રમ ગરીબી નાબૂદી માટે વ્યૂહરચના વ્યૂહરચનાનો મતલબ ઉપાય એનો એક ભાગ છે તો વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ ગરીબી નાબૂદીના ઉપાય તરીકેનો એક કાર્યક્રમ છે વેતનયુક્ત રોજગારીની અંદર મેન હેતુ કયો હતો ગરીબો કયા ગરીબો કે જેમની પાસે ભૌતિક શ્રમ શ્રમ એટલે મહેનત સિવાય આવકનું કોઈ સાધન નહોતું ખેતી સિવાયના સમયમાં મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પડતી ખેતી સિવાય એટલે ચોમાસા સિવાય લોકોને રોજગારી મળતી નથી એવા લોકોને મદદરૂપ થવાનો કાર્યક્રમ શું કામ કરવામાં આવે તો પૂર દુષ્કાળ અછત અન્ય કુદરતી આપત્તિ દરમિયાન આવા લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે આ કાર્યક્રમ હેઠળ ગામડાની અંદર માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જોડાય એ શ્રમિકોને વેતન પ્રાપ્ત થાય એવો પ્રયાસ થાય અને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બે જવાહર રોજગાર યોજના એટલે કે જે વાય રોજગારીની બાહેધરી યોજના ઈ એ એસ એનો સમાવેશ હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા કાર્યક્રમનું નામ છે પ્રધાનમંત્રી રોજગાર યોજના સાતમા નંબરના મુદ્દામાં પહેલું સ્વરોજગારીનો કાર્યક્રમ બીજો આપણે ભણ્યા વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ અને ત્રીજો આપણે છે પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના તો લખવાનું ઓગણીસો નેવુંના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં સંગઠિત ક્ષેત્ર એટલે જાહેર ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી બીજી તરફ બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો આવી પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી અને એનો હેતુ શિક્ષિત બેકારોને મદદ કરી સ્વરોજગાર માટે સાહસનો મતલબ ઉદ્યોગ સ્થાપવામાં મદદરૂપ થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બે ગુણના પ્રશ્નમાં પૂછી શકાય પ્રધાનમંત્રી રોજગાર યોજના એનો મતલબ પી એમ આર વાય પીનો મતલબ પ્રાઇમ એમનો મતલબ મિનિસ્ટર પ્રધાનમંત્રી એટલે પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના આ કાર્યક્રમ ક્યારે શરૂ થયો કેમ શરૂ થયો તો ક્યારે શરૂ થયો તો ઓગણીસો નેવુંના દાયકામાં સંગઠિત ક્ષેત્રનો મતલબ જાહેર ક્ષેત્રમાં રોજગારીમાં સ્થગિતતા હતી જાહેર ક્ષેત્રની કામગીરી નકારાત્મક હતી એના લીધે બેરોજગારીના દરમાં વધારો થઈ રહ્યો હતો એટલે બેકાર વ્યક્તિને સ્વરોજગારી મળે એ માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી આ કાર્યક્રમનો હેતુ માત્ર ને માત્ર શિક્ષિત બેકારોને એટલે જે વ્યક્તિ ભણેલા હોય અને કામ ધંધો મળતો ન હોય એવા શિક્ષિત બેકારોને મદદરૂપ થવાનો આ કાર્યક્રમ છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન કાર્યક્રમનું નામ છે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન એનું નામ ન રેગા તો લખવાનું બે હજાર પાંચમાં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા આ કાર્યક્રમ મંજૂર કરવામાં આવ્યો નંબર બે એનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ સંપત્તિઓ ઊભી કરવાનો દર વર્ષે ગ્રામીણ શહેરી ગરીબ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછું સો દિવસની રોજગારી પૂરી પાડવાનો છે બે હજાર નેવુંમાં નરેગાનું નામ સુધાર્યું અને કાર્યક્રમનું નામ રાખ્યું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન નરેગાની જગ્યાએ કાર્યક્રમ મનરેગા એવું નામ આપવામાં આવ્યું ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાન આપજો ચલો કાર્યક્રમનું નામ રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન આ કાર્યક્રમનું નામ નરેગા તો લખવાનું નરેગા કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો બે હજાર પાંચમાં મુદ્દાનું નામ રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા આ કાર્યક્રમ મંજૂર કરવામાં આવ્યો એનો હેતુ કયો તો સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ સંપત્તિ ઊભી કરવાનો ચલો દર વર્ષે ગ્રામીણ એટલે ગામડામાં શહેરી એટલે શહેરોમાં ગરીબ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછું આખા વર્ષ દરમિયાન કેટલો સો દિવસ રોજગારી પૂરી પાડવા માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ ગામડાની અંદર શહેરની અંદર જે ગરીબી રેખા નીચે જીવે મધ્યમ વર્ગના હોય એવા કુટુંબમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને આખા વર્ષમાં કેટલા દિવસ સો દિવસ રોજગારી પૂરી પાડવાનો કાર્યક્રમ છે હવે નરેગાનું નામ સુધાર્યું ક્યારે સુધાર્યું બે હજાર નવમાં અને ગુજરાતી નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એનું નામ છે મનરેગા તો મનરેગા કાર્યક્રમ ક્યારે શરૂ થયો બે હજાર નવમાં મનરેગાનું પૂરું નામ શું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આવાસ યોજનાઓ આવાસ યોજનાનો મતલબ રહેઠાણ માટેની યોજનાઓ તો જ્યાં જ્યાં ટીક કહું ત્યાં ધ્યાન આપજો નંબર એક ભારતના ગામડાઓમાં આજે મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ અર્ધસ્થાયી કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે હવે ધ્યાન આપો ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધા પૂરી પાડવાના હેતુથી અહીંયા ફુદડીમાં રીતે આ ધ્યાન આપજો ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં ગામડાની અંદર મકાનની સુવિધા પૂરી પાડવા ગામડાની અંદર મકાનની સુવિધા પૂરી પાડવા કાર્યક્રમનું નામ છે ઇન્દિરા આવાસ યોજના ચલો ગામડાના ગરીબોને મકાનની સુવિધા પૂરી પાડવા ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં કાર્યક્રમનું નામ છે ઇન્દિરા આવાસ યોજના આઈ એ વાય આઈ એટલે ઇન્દિરા એ એટલે આવાસ વાય એટલે યોજના અને બીજો છે બે હજાર તેર ચૌદમાં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકાઈ એનો મતલબ ગામડાના ગરીબોને મકાનની સુવિધા પૂરી પાડવા બે કાર્યક્રમ એકનું નામ ઇન્દિરા આવાસ યોજના બીજાનું નામ રાજીવ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના કાર્યક્રમ ઓગણીસો પંચ્યાસી છ્યાસી માં શરૂ થયો અને રાજીવ આવાસ યોજના કાર્યક્રમ બે હજાર તેર અને ચૌદમાં આ બંને કાર્યક્રમ ગામડાની અંદર ગરીબોને મકાનની સુવિધા આપવા માટે શરૂ કર્યા હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો શહેરી ક્ષેત્રોમાં એનો મતલબ શહેરોમાં ગરીબ કુટુંબોને મકાન આપવા માટે આ ધ્યાન આપવાનું પચીસમી જૂન બે હજાર પંદર માં શહેરના ગરીબોને મકાન આપવા માટે કાર્યક્રમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના એનો મતલબ પી એમ એ વાય પી એમ એટલે પ્રાઇમ મિનિસ્ટર એ એટલે આવાસ વાય એટલે યોજના બરાબર આ માત્ર ને માત્ર શહેરના ગરીબોને મકાનની સુવિધા આપવા માટેનો કાર્યક્રમ હવે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધ્યાન આપજો ટોપિકનું નામ છે આવાસ યોજના તો આપણે હવે આને ટૂંકું કરીશું ગામડાની અંદર ગરીબ લોકોને રહેઠાણની સુવિધા પૂરી પાડવાના હેતુથી ગામડાની અંદર ગ્રામીણ ક્ષેત્રે કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં કાર્યક્રમનું નામ ઇન્દિરા આવાસ યોજના આ કાર્યક્રમની અંદર ગામડાના ગરીબ લોકોને મકાનની સુવિધા અપાય બે હજાર તેર ચૌદમાં બીજો કાર્યક્રમ ગામડામાં શરૂ કર્યો રાજીવ આવાસ યોજના આ કાર્યક્રમની અંદર પણ મકાનની સુવિધા અપાય પણ કઈ જગ્યાએ ગ્રામીણ ક્ષેત્રે હવે શહેરી ક્ષેત્રમાં કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો પચીસમી જૂન બે હજાર પંદરના રોજ શહેરના ગરીબોને શહેરના ગરીબોને મકાન આપવા માટેનો કાર્યક્રમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ એ વાય હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા કાર્યક્રમમાં નવમો કાર્યક્રમ જુઓ સામાજિક સલામતીની યોજના નવમા કાર્યક્રમનું નામ છે સામાજિક સલામતીની યોજનાઓ તો નંબર લખવાનું નંબર એક ભારતમાં ગરીબી ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે સામાજિક સલામતીની વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી એમાં લખવાનું અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નવમી મે બે હજાર પંદર કાર્યક્રમનું નામ અટલ પેન્શન યોજના એ આ કાર્યક્રમ શરૂ કર્યો પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ અઢારથી સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિને રૂપિયા બારના નજીવા પ્રીમિયમે બે લાખનો અકસ્માત વીમો અને વાર્ષિક ત્રણસો ત્રીસ રૂપિયાના પ્રીમિયમે બે લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના આ શરૂ કરી અને ખેડૂત ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાકમાં નિષ્ફળતા મળે એની સામે રક્ષણ આપવા માટે કાર્યક્રમનું નામ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ કાર્યક્રમ શરૂ કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કાર્યક્રમમાં ધ્યાન આપજો કાર્યક્રમનું નામ છે સામાજિક સલામતીની યોજના તો લખવાનું ગરીબી ઘટાડવાના વ્યૂહરચના એટલે ઉપાય તરીકે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી સામાજિક સલામતીની અંદર પહેલી યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એનો મતલબ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હોય એવા લોકો માટે નવમી મે બે હજાર પંદર અટલ પેન્શન યોજના એ પી વાય આ યોજના અમલમાં આવી પ્રશ્ન પૂછાય અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કઈ યોજના શરૂ કરી તો અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરી નવમી મે બે હજાર પંદરના રોજ બીજું પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ અઢારથી સિત્તેર વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિને બાર રૂપિયાના નજીવા પ્રીમિયમે બે લાખનો અકસ્માત વીમો એટલે એનો મતલબ વૃદ્ધ વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ અને બાર રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું વાર્ષિક એને બે લાખનો વીમો મળે અને આપણા જેવા યુવાન વર્ગોએ એને ત્રણસો ને ત્રીસ રૂપિયાનું વર્ષે પ્રીમિયમ ભરવા એને બે લાખનો જીવન વીમો મળે આ યુ બંને યોજનાનું નામ છે જીવન જ્યોતિ વીમા યોજના અને છેલ્લે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો પાકની સામે રક્ષણ આપવા માટેની યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ શરૂ કરવામાં આવી હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા ટોપિક છે એ આપણે પૂર્ણ કરીશું હોસ્ટ આઈએમપી ટૂંકનો ત્રણ ગુણના પ્રશ્નમાં પૂછાશે એનું નામ છે જનધન યોજના પૂરું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના તો નંબર આપવાનો એક નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજનાનું નામ પ્રધાન મંત્રી જનધન યોજના નંબર બે બહુ અગત્યનો ટોપિક આ યોજના અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવી નંબર ત્રણ પ્રથમ દિવસે એક પોઈન્ટ પાંચ કરોડ લોકોએ ખાતા ખોલાવ્યા આઠમી જાન્યુઆરી સુધીમાં બાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ લોકોએ ખાતા ખોલાયા અને એમાંથી દસ હજાર પાંચસો નેવું કરોડની થાપણો એની અંદર મૂકવામાં આવી ચોથા નંબરમાં આ યોજના શરૂ કરવાનો હેતુ કયો તો પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે વસ્તી જેમ વધે એમ બેન્કની સેવાનું પ્રમાણ વધે પ્રાદેશિક અસમાનતા ઘટે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી આ યોજનાનો મેન હેતુ કયો તો ગરીબ પરિવારોને સરકાર દ્વારા આપતી સહાય સીધી જ એના બેંકના ખાતામાં જમા થાય એ એનો હેતુ જનધન યોજનાની વિશેષતા શું તો શૂન્ય સિલક એટલે કે ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપી શકાય ખાતું ખોલાવ્યાના પાંચ મહિનાની અંદર પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ ખાતામાં પૈસા ન હોય છતાં પાંચ હજાર રૂપિયા ઉપાડવાની સગવડ મળે આ યોજના છવ્વીસમી જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલાવે એના જીવન વીમાનો લાભ આપવાનું જાહેર કર્યું નવમા મુદ્દા લખવાનું પ્રધાનમંત્રી જનધન યોજના નાણાકીય સમાવેશીકરણ બરાબર આ બંને દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના બરાબર બીજી રીતે કહીએ તો માઇક્રો ફાઇનાન્સ સૂક્ષ્મ ધિરાણ બેન્કિંગની સુવિધા એ ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના ટોટલ અહીંયા વિદ્યાર્થી મિત્રો નવ પ્રશ્નો છે નવ મુદ્દા છે ત્રણ માર્કની ટૂંકનો જ છે તો પહેલું ટૂંકનો જનું નામ જનધન યોજના કે કાં તો પ્રધાનમંત્રી જનધન યોજના કે તો લખવાનું છે નાણાકીય સમાવેશીકરણ ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજનાનું નામ પ્રધાનમંત્રી જનધન યોજના નંબર બે બહુ અગત્યનો પ્રધાનમંત્રી જનધન યોજના કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ ચલો પ્રથમ દિવસે કેટલા લોકોએ ખાતા ખોલાયા તો એક પોઈન્ટ પાંચ કરોડ લોકોએ ખાતા ખોલાવ્યા આઠમી જાન્યુઆરી સુધી કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા બાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ ટોટલ કેટલા રૂપિયા થયા તો દસ હજાર પાંચસો નેવું કરોડની થાપણ આ ખાતાની અંદર મૂકવામાં આવી આ યોજના શરૂ કરવાનું કામ શું તો પ્રતિ વસ્તી દર વખતે વસ્ દર વર્ષે વસ્તી વધે છે તેના પ્રમાણમાં બેન્કિંગ સેવાઓનું પ્રમાણ વધે પ્રાદેશિક અસમાનતા ઘટે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી બીજું બીજો હેતુ કયો તો સરકાર ગરીબ પરિવારોને જ્યારે પણ સહાય આપે તેની સીધી જ રકમ તેના ખાતામાં જમા થાય આ એનો હેતુ બીજો હેતુ જનધન યોજનાની બીજી વિશેષતા શૂન્ય શિલક એટલે કે જીરો બેલેન્સે ખાતું ખોલી આપવામાં આવે ખાતું ખોલાવ્યાના પાંચ મહિના પછી પાંચ હજાર રૂપિયાનું ઓવરડ્રોપ આપવામાં આવે અને છવ્વીસમી જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલાવી દે સાથે એના જીવન વીમાનો લાભ પણ આપવામાં આવે એવું જાહેર કર્યું અને છેલ્લે પ્રધાનમંત્રી જનધન યોજના એની અંદર નાણાકીય સમાવેશીકરણ એ માટેની સર્વગ્રાહી યોજના બીજું માઇક્રો ફાઇનાન્સ સૂક્ષ્મ ધિરાણ બેન્કિંગની સુવિધા આ બધી બાબત ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપવાનું છે આ કાર્યક્રમનો મેન હેતુ દર વર્ષે વસ્તી વધે તો બેંકની સેવાઓનું પ્રમાણ વધે પ્રાદેશિક અસમાનતા ઘટે એ માટે આ યોજના શરૂ કરી બીજું સરકાર ગરીબ પરિવારોને જે સહાય આપે એ સહાયની સીધી રકમ તેના ખાતામાં જમા થાય એનો હેતુ બીજો હેતુ કે શૂન્ય શિલક એટલે શૂન્ય બેલેન્સે ખાતું ખોલી આપવામાં આવે ખાતું ખોલાવ્યાની અંદર પાંચ મહિના પછી પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાપ આપવામાં આવે છવ્વીસમી જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલાવે એને જીવન વીમાનો લાભ આપવામાં આવે અને છેલ્લે પ્રધાનમંત્રી જનધન યોજના એ નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના કહેવાય સાથે સાથે માઇક્રો ફાઇનાન્સ સૂક્ષ્મ ધિરાણ બેન્કિંગની સુવિધા દ્વારા આ બધી પ્રવૃત્તિ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની યોજના છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નોમાં જુઓ છ વિકલ્પો આપ્યા અને ટૂંકા પ્રશ્નો આપેલા છે ચાર પાઠના અંતે આજે જે કંઈ ચલાયું આજનો પ્રશ્ન હતો ગરીબી ઘટાડવાના ઉપાયો તો ગયા લા લેક્ચરની અંદર આપણે સાત સાતમો મુદ્દો અધૂરો ચલાયો હતો સ્વરોજગારીનો કાર્યક્રમ એ પૂરો કર્યો એની અંદર વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ ચલાયો પ્રધાનમંત્રી રોજગાર યોજના આ કાર્યક્રમ ચલાયો એ રીતે આઠમા મુદ્દાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના નવમા મુદ્દાનું નામ સામાજિક સલામતીની યોજના અને દસમો મુદ્દો જનધન યોજના આ દસ મુદ્દાથી ગરીબી ઘટાડવાના ઉપાયોવાળો પ્રશ્ન પૂરો થાય તો આજે જે કંઈ ચલાયું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરે સાથે સાથે તૈયારી કરે અને પાઠના અંતે વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની નોંધ કરશે ઓકે થેન્ક યુ આજે આપણે પાઠ પાંચમો પૂર્ણ કર્યો